नमस्कार किसान मित्रों, आज अपने आ वीडियो नी अंदर धाणा की खेती की माहिती लेवानी छे। आपणे आ वीडियो नी अंदर धाणा ने खेतर में उपाड़वाथी सुधी माड़ीने के रीते मंडी सुधी लई जवानी छे अने मंडी सुधी लई जती वखते शू शू सावधानियां राखवानी छे तेना विशे आपणे चर्चा करवानी छे। मित्रों, मारी चैनल फार्मिंग टिप्स में आप सर्वनुं स्वागत छे। हजी पण तमे मारी चैनल ने सब्सक्राइब ना करी होय तो तेने सब्सक्राइब करवा नम्र विनंती छे। मित्रों, आपणे आ दाणानुं खेतर जोई रह्या छीए, सुंदर मजाना दाणा थया छे अने आजे आपणे दाणाने खेतरमांथी उपाड़वाना छे अने ત્યારબાદ આપણે તેને મંડી સુધી લઈ જવાના છે, બરાબર? તો તેના વિશે આપણે વધુ માહિતી લઈશું। તો દાણા ઉપાડતી વખતે ખાસ કરીને ધ્યાનમાં રાખવા જેવી બાબત એક છે કે દાણાને ઉપાડવા માટે આપણે બપોરનો 4 વાગ્યા પછીનો ટાઈમ પસંદ કરવાનો છે અને 4 વાગ્યા પછી જ ઉપાડવાનો છે। તેના માટેનું કારણ ખાસ એ છે કે દાણા જો તમે વેલા ઉપાડશો તો વેલા ઉપાડવાથી દાણા કરમાઈ જવાની સંભાવના છે, એટલા માટે દાણાને 4 વાગ્યા પછીના સમયે, બપોરે 4 વાગ્યાના પછીના સમયે આપણે ઉપાડવાની ખાસ જરૂર છે અને તેથી તે દાણા તાજા રહે છે। અને દાણા ઉપાડતી વખતે દાણાને ઉપાડીને તમારે સુરક્ષિત રીતે યોગ્ય જગ્યામાં રાખવાના છે, કે આ મતલબ કે તમારે દાણાને છાયામાં ઉપાડતી વખતે તેને છાયામાં રાખવાના છે। ખાસ કરીને દાણાને ઉપાડતી વખતે તેમાં રહેલું જે નિંદામણ હોય છે, બિનજરૂરી ખડ હોય છે, તેને ખડને નીકાળી લેવાનું હોય છે, જેથી કરીને દાણા ચોખ્ખા રહે છે અને માર્કેટમાં આપણને સારો ભાવ મળવાની સંભાવના છે। આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા દાણા ઉપાડવાની પ્રોસેસ ચાલુ રહી છે। દાણા આ રીતે ઉપાડ્યા પછી તેને નાના નાના કલ્લા કરવાના હોય છે, નાના નાના કલ્લા બનાવીને આ રીતે મૂકવાના હોય છે। દાણા ઉપાડતી વખતે બીજી બાબત ખાસ ધ્યાનમાં રાખવાની એ છે કે દાણાની અંદર જે પીળાશ પડતા પાંદડા હોય છે તેને પણ અલગથી કાઢી નાખવાના હોય છે, જેથી કરીને લીલા પાંદડાનો આપણને સારો એવો ભાવ મળી રહે છે। તેમજ મૂળની અંદર જે પણ માટી આવે છે, માટીને પણ ખંચેરીને સારી રીતે લઈ લેવાની હોય છે, જેથી કરીને માટી પણ દાણાની અંદર વધુ પ્રમાણમાં ના આવે। દાણાને આ રીતે નાના નાના ઉપાડી ઉપાડે નાના નાના કલ્લામાં મૂકવામાં આવે છે। આ રીતે દાણાને ઉપાડ્યા બાદ તેને નાના એવા કપડાની અંદર ગોઠવી દેવાનો આવે છે, મૂકી દેવાના છે નાના કપડા, તેમજ કોઈ બીજા પાસણમાં પણ તમે મૂકી શકો છો। અહીંયા મૂકતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે દાણાના મૂળિયા એક સરખા આવે તે રીતે તેને મૂકવા પડે છે, અને કારણ કે જો સરખા નહીં આવે તો પારી બાંધવામાં પણ આપણને તકલીફ પડશે, તેથી દાણાના મૂળિયા એક સરખા આવે તે રીતે મૂકવા જોઈએ। આ રીતે કરેલા કલ્લાઓને કપડાની અંદર મૂકી દેવાના છે અને યોગ્ય રીતે ગોઠવાય
યોગ્ય રીતે મુકાય એ રીતે તેના મૂળિયા રાખવાના છે. આ રીતે દરેકના નીકાળેલા કલ્લા કપડાની અંદર ભેગા કરી લેવાના છે. હવે આ ભેગા કરેલા ધાણાને કપડામાં મૂકેલા ધાણાને હવે આ રીતે ગાંસડીમાં પેક કરી લેવાના છે. ગાંસડીમાં આ રીતે પેક કરીને જે તે સ્થળે પહોંચતા કરવાના છે કે જ્યાં આગળ પછી તેની અંદર ગુંજ પાડીને નાના નાના કલ્લાઓ બનાવવામાં આવશે. તમારા ઘરના સ્થળે લઈ શકાય ત્યાં આમાં જ કોઈ પણ વ્યવસ્થિત જગ્યાએ એ મૂકી શકાય છે. ઘરે લાયા પછી રેસિડેન્સ પર લાયા પછી તેની અંદર રહી ગયેલું ખડ કાઢવાનું હોય છે. તેમાં રહી ગયેલું ખડ સફેદ પીળા પાંદા હોય છે તે કાઢવાના હોય છે અને આ રીતે નાના નાના કલ્લાઓ બનાવવાના હોય છે અને કલ્લા બાંધીને પછી તેને નાની નાની પૂળીઓ બનાવવાની હોય છે. ખાસ ધ્યાનમાં રાખવા બાબત એ છે રેસિડેન્સ લાયા પછી તરત તેની કપડાની ગાંસડીઓ છોડી નાખવાની હોય છે જેથી કરીને ધાણા વધુ બગડે નહીં. ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે અને અહીંયા પૂળી બાંધતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા બાબત એ છે કે તેને યોગ્ય ક્રમમાં યોગ્ય રીતે ગોઠવવાની છે. અહીંયા આપણે રાત્રે પૂળી બંધાયા પછી તેને ઘરની અંદર યોગ્ય ચાદરની અંદર યોગ્ય કપડાની અંદર છૂટા છૂટા ગોઠવી દેવાના છે. ત્યારે એકદમ ભેગા રાખવા નથી પણ છૂટા છૂટા પાડી દેવાના છે જેથી કરીને રાત્રે તેની અંદર હવા ઉજાસ સારી રહે અને ધાણા બફાઈ ના જાય તેમજ ધાણા પીળા ના પડી જાય ધાણા બગડી ના જાય એટલા માટે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને આ રીતે બાંધેલી પૂળીઓને આ રીતે બાંધેલી પૂળીઓને લઈ જઈને ઘરની અંદર છૂટી છૂટી ગોઠવી દેવાની હોય છે જેથી કરીને આખી રાત તેની અંદર બીજું કોઈ પણ પ્રકારનું બફારો કે કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય અને માર્કેટમાં તાજા ધાણા જઈ શકે. હવે જ્યારે સવારમાં ધાણાને પ્લાસ્ટિકની બેગની અંદર યોગ્ય રીતે ગોઠવી દેવાના છે. આ પ્લાસ્ટિક બેગ તમને 10 કિલોમાં અને 20 કિલોના પેકમાં મળશે. તેની અંદર ધાણાને હવા ઉજાસ રહે એ રીતે યોગ્ય રીતે ગોઠવી દેવાના છે અને ત્યારબાદ તમારા પેક કરેલા ધાણાને આપણે સવારમાં મંડીમાં મતલબ માર્કેટની અંદર લઈ આવવાના છે. અહીંયા તમારા ધાણાને હરાજી થશે અને તમારા ધાણા યોગ્ય રીતે વેચાઈ જશે. મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને
बाजू में आएला घंटीना बटन ने दबाई दीजो जेथी कहीने भविष्य में आवनार मारा वीडियोनो नोटिफिकेशन तमने मळतुं रहे। थैंक्स फॉर वॉचिंग दिस वीडियो।